રાપર એકલમાતા બસનો કંડક્ટર બે બસ વચ્ચે દબાયો. છેલ્લા ઘણા સમયથી ખાડે ગયેલા રાપર એસટી તંત્રની અનેક રાવો વચ્ચે આજે સાંજે 7:15 ઉપડતી રાપર એકલમાતા બસનો કંડક્ટર પોતાની ફરજ દરમિયાન બસને પ્લેટફોર્મ પર લગાડવામાં ડ્રાઈવરને સાઈડ બતાવી રહ્યો હતો. એ દરમિયાન ડ્રાઈવરની ગફલતના કારણે બાજુમાં ઉભેલી ભુજ શિવગઢ રૂટની બસની સાવ નજીકથી રિવર્સમાં લેતા આ કંડક્ટર બે બસ વચ્ચે દબાઈ જઈને નીચે પડી ગયો હતો. જો કે સદભાગ્યે મૂઢમાર સિવાય કોઈ ગંભીર ઈજા થઈ હોય એવું નજરે ચડ્યું નથી, પણ કંડક્ટરને સ્ટ્રેચર પર લઈ જવો પડ્યો એ પણ હકીકત છે. અત્રે ઉલ્લેખનીય છે કે એસટી તંત્ર દ્વારા કોમર્શિયલ હાથોમાં રાપર ડેપોને સોંપી દેતા ડેપોને સાંકડો બતાવી દેવામાં આવ્યો છે. પરિણામે અહીંયા ક્યારેક તો ન છૂટકે બસોને રોડ પર ઊભી રાખવાનો વારો આવતો હોય છે. ખાસ તો રાપર ડેપોમાં અનઅધિકૃત રીતે બની ગયેલા પાર્કિંગના કારણે ડ્રાઈવરોની અહીં પરીક્ષા થતી હોય છે. એક તરફ ખાનગી વાહનો, બીજી તરફ દારૂડિયા અને ત્રીજી તરફ રખડતા ઢોરોના ત્રાસ વચ્ચે અહીં રાપર ડેપોમાં નથી કોઈ ચોકીદાર કે નથી કોઈ જવાબદાર, જેનો ભોગ ક્યાંક ને ક્યાંક નિર્દોષ ડ્રાઈવર અને કંડક્ટર બનતા હોવાનું ચિત્ર અહીં દિન પ્રતિદિન ઉભરી રહ્યું હોવા છતાં આ ડેપો પ્રત્યે વિભાગીય નિયામક એસટીનું અકળ વલણ અહીંના જાગૃતોને સમજાતું નથી.